ગીર સોમનાથ જિલ્લાના સુત્રપાડાના વડોદરા જાલા ગામે ગૌચરની જમીનમાં આરો પ્લાન્ટ નાખવા મુદ્દે ગ્રામજનો છેલ્લા દસ દિવસથી આંદોલન કરી રહ્યા છે ત્યારે બે દિવસ પહેલાં જ ગ્રામજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હોવાની ઘટના સામે આવી છે છેલ્લા દસ દિવસથી ગામના પુરુષો અને મહિલાઓ ગૌચરની જમીન ન આપવા આંદોલન કરી રહ્યા છે તો બીજી બાજુ નેતાઓ કોઈ પણ ગ્રામજનોના વારે નથી આવ્યા ત્યારે ગ્રામજનોની મહિલાઓ દ્વારા ગીર સોમનાથ જિલ્લાના નેતાઓને ટેલિફોનિક વાતચીત કરવામાં આવી છે જેમાં તલાળાના પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પરમાર હોસ્પિટલમાં હોવાનું જણાવી રહ્યા છે જ્યારે પૂર્વ મંત્રી જસા બારડ પણ કોરોના થયો હોવાની હોસ્પિટલ હોવાનું જણાવી રહ્યા છે જ્યારે તલાળાના ધારાસભ્ય ભગવાન બારડ દ્વારા કલેક્ટર સાથે મળી આગળનું કામ કરવા કહી રહ્યા છે પણ એક મહિલાએ ગીર સોમનાથના તમામ નેતાઓને ઉગાડા પાડ્યા છે અને હાલ સોશિયલ મીડિયામાં મહિલાએ નેતાઓની સાથે કરેલી વાતચીતનો ઓડિયો વાયરલ થઈ રહ્યો છે છેલ્લા દસ દિવસથી મહિલાઓ આંદોલન કરી રહી છે છતાં કોઈપણ નેતા હજુ સુધી ગામમાં લોકોની મુલાકાતે નથી આવ્યા તો નેતાઓ માત્ર મત જોઈએ ત્યારે જ લોકો પાસે આવે છે લોકો મુશ્કેલીમાં હોય ત્યારે લોકોની સાથે કે કોઈ પ્રશ્ન હોય ત્યારે આવતા નથી વડોદરાના ઝાલા ગામમાં સરકાર દ્વારા ગૌચરની જમીન દ્વારા આરો પ્લાન્ટ સ્થાપવામાં સામે ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે ગ્રામજનોના વિરોધ છતાં પણ તંત્ર પોલીસ બંદોબસ્ત સાથે જમીનનો કબજો મેળવવા કાર્યવાહી હાથ ધરવામાં આવતા ગ્રામજનો અને પોલીસ વચ્ચે ચકમક જરી હતી અને ગ્રામ પંચાયત દ્વારા સર્વાનુમતે ઠરાવ પ્રસાર કરી વિરોધ નોંધાવ્યો છે ગ્રામજનોના જણાવ્યા મુજબ ગ્રામ પંચાયત હસ્તક ગૌચરની જમીન મર્યાદિત છે અને તેમાં પણ સરકાર ગૌચરની જમીનમાં સંપાદન કરે તો ગામના પશુધનના નિભાવ માટે મોટી મુશ્કેલી સર્જાય તેમ છે આજે સવારે અધિકારીઓ પોલીસના ખાપલા સાથે જમીનનો કબજો મેળવવા માટે ગામમાં પહોંચ્યા હતા લોકોએ કાર્યવાહીનો વિરોધ કરતાં પોલીસ સાથે ચકમક જરી હતી અને આરોપ્લાન્ટ બનાવવા માટે જમીન સંપાદકની કામગીરી વેગવંતી બનાવવામાં આવી છે ત્યારે લોકોમાં વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે ગીર સોમનાથથી તુલસી ચાવડાની રિપોર્ટ ફાધર ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગીર સોમનાથ